मंगलाचरण अष्टाध्याय जगन्माता यस्य चित्ता च मुद्रिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छीए भवादि प्रथम गणना विशेष धातु, एनी पहेला आपणे ज्योत्यादि त्रीजा गणना 24 धातुओ जोई गया। 24 धातुओं में शुरुआत ना 6 आकारांत धातु महागहा दादा, 3 इकारांत किभिहरी, 1 उकारांत हु, 6 रुकारांत श्रुकृहृ रुप्रुभृ अने 8 हलंत भस धन जन धीस निज विजय विसतु। आ रीते 24 धातुओ जोई गया। ए पछी प्रथम गण एटले के भवादी गण एना विशेष धातुओ 239 मांथी शुरुआत में आपणे उदुपधाया गोह सूत्र थी गोह धातु गोपो धूप विच्छिपणी पनिभ्या आयह थी गोप धूप विच पण अने पन आटला धातु जोया। अने ए पछी रुतेरियम सूत्र थी रुत धातु सौत्र धातु कमेर नियम सूत्र थी कम धातु अने ए पछी गुप्त तिज कीत भ्यासन थी तृण धातु गुप्त धातु तिज धातु अने कीत धातु। ए पछी आपणे छेल्ले जोई रह्या छीए मान बद्ध दान शान भ्यो दीर्घश्चाभ्यासस्य सूत्र थी मान धातु आपणे पूरो कर्यो बद्ध धातु जोई रह्या छे अने दान अने शान बाकी रहेशे। फरी पाछो एक वार बतावी दऊं छुं सूत्र थी अने पछी प्रक्रिया तरफ आवीए। तो सूत्र छे आपणुं मान बद्ध दान शान भ्यो दीर्घश्चाभ्यासस्य। ए सूत्रमां 4 धातुओ रहेला छे, एक मान धातु बद्ध धातु शान धातु दान धातु अने शान धातु अने पछी अभ्यासनो दीर्घ थाय छे एवं आपणने सूत्रमां कहेवामां आव्युं छे। अच्छा एमांथी आपणे मान धातुनुं पूर्ण कर्युं अने हवे बद्ध धातु आपणे जोई रह्या छे। बद्ध धातुमां एक वार बतावी दऊं तो बद्ध धातुमां गुप्तित कीट व्यसन थी संज्ञा अनुवृत्ति आवी रही छे अने साथे साथे आ सूत्र थी संन्यंगो सूत्र थी बद्ध बद्ध करीए छे। ए पछी हलादी शेष थी बबद्ध शम प्रत्यय छे संन्यतः थी विबद्ध शम प्रत्यय अने ए पछी एकाचो बसो बस जसंतस्य स्तोहो सूत्र थी आपणे करीए छे। शुं करीए छे तो के जसंत होय अंते जस होय साथे साथे परमा सक यध्व होय तो जसंतनो जसनो जस प्रत्याहारनो जसमां आपणी पासे पर तो शुं थाय छे जसमां एटले जसमां आपणी पासे ध छे तो बसनो भस थाय छे आવું સૂત્ર કહે છે। એટલે અહીંયા બ છે તો એનો ભ થઈ ગયો અને ભ થઈ ગયા પછી આપણે હજી નેક્સ્ટ સૂત્ર આવે છે ખરીચે સૂત્ર આવે છે અને ખરીચેમાં શું કહે છે તો કે જલવર્ણ પરમા હોય ત્યારે શું થાય છે તો કે ખર વર્ણનો ચર્ત્વ થાય છે એટલે કે આપણી પાસે ધનો ત થઈ જશે એ પણ આપણે જાણી ગયા છીએ। અને પછી માન બદ્ધ દાન શાન ભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી આપણે દીર્ઘ કરીએ છીએ એટલે કે પૂર્વ અભ્યાસમાં રહેલ રસ્વ બી હતો એનો દીર્ઘ બી કરી દીધો છે અને આ રીતે આપણે રૂપ પ્રક્રિયા કરી રહ્યા હતા અને એ પ્રક્રિયામાં આપણે આવ્યા છીએ। બે રૂપ આપણે જોઈ ગયા છીએ અને એ બંને રૂપોમાં પ્રથમ પુરુષ એકવચન વિભત્સતે
અને દ્વિવચન દ્વિભેદ છે તે આટલું આપણે જોઈ રહ્યા છીએ. હવે પ્રથમ પુરુષ બહુવચન આપણે જોવાના છીએ, સાથે સાથે આત્માને પદી ધાતુ છે. આત્માને પદી કેમ છે? તો કે મૂળ ધાતુ જે છે તે આપણો બદ છે. તો આવીએ બદ તરફ. આવીએ પહેલા ઓકે, આજે એક નવા સભ્ય ઉમેરાયા છે આપણી પાસે, પ્રવીણભાઈ પરમાર, એમનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે પરિચય આપી દઉં તો એ અહીંયાના જ એટલે કે યુનિવર્સિટીના ભવનના વિદ્યાર્થી છે, શિક્ષક તરીકે સર્વિસ કરી રહ્યા છે અને સાથે સાથે એમફિલના મારા પહેલા વિદ્યાર્થી છે. તો પ્રવીણભાઈનું સ્વાગત છે સહજબોધ અષ્ટાધ્યાયમાં. પ્રવીણભાઈ, તમારું માઇક સિસ્ટમ નથી દેખાતું, મોબાઈલની અંદર નિશાની નથી દેખાતું, એટલે તમે બોલશો તો કદાચ ત્યારે સંભળાશે નહીં. માઇકનું નિશાન નથી આવતું, મોબાઈલમાં એક નિશાની આવશે જેમાં માઇક સાથે આવું નિશાન જોડેલું હશે, એમાં ક્લિક કરશો તો માઇક દેખાશે તમારું, જે અત્યારે દેખાતું નથી. ઓકે, તો આવીએ. ધાતુ છે આપણો બદ્ધ ધાતુ છે. બદ્ધ ધાતુ છે, અનુદાત છે અને ઉપર અનુનાસિક છે. અનુદાત તો ગીત આત્માને પદમથી આત્માને પદી ધાતુ બની ગયો છે, એટલું આપણે ક્લિયર થઈ ગયું છે. નિકેતા, હા સર, ઉપદેશે અજ અનુનાસિકથી અમની જ સંજ્ઞા થઈ જશે એટલે બદ્ધ થઈ જશે. પછી માન બદ દાન શાન અભ્યો દીર્ઘશ્ચ અભ્યાસશ્ચ સૂત્રથી સન પ્રત્યય લાગશે, કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, શનિ લસક તદ્દીથી જ સંજ્ઞા થઈ જશે. હવે સ અને અ સંયંગોહો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરતા બદ્ધ બદ્ધ થઈ જશે. અને અતો ગુણે સૂત્રથી અ જે છે એ સમા વળી જતા સ આખો થઈ જશે. હલાદિ શેષહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થતા બ બદ્ધ થઈ જશે. પછી સંન્યતઃ સૂત્રથી બિબદ્ધ થઈ જશે. અને સ એકાચો બસો ભસ સૂત્રથી બના સ્થાને બનો આદેશ થતા બી ભ ધ અને સ થઈ જશે. એકાચો બસો ભસ છસંતસ્ય દ્વોહો થી બી બનો ભ અને ધ એમ લખે અને સ. પછી ખરીચ સૂત્રથી બના સ્થાને ધના સ્થાને ત થઈ જશે અને એ તમાસ જોડાઈ જતા બી ભત સ થઈ જશે. બી ભત અને જોડી દઈએ પછી જોડીએ એ પહેલી ચેષ્ટા ઉતરી જઈએ. અને ફરીથી માન બદ દાન શાણભ્યો દીર્ઘચ્છ અભ્યાસશ્ચ સૂત્રથી રસ્વઈના સ્થાને દીર્ઘ ઈકાર થતા બી ભત સ. પૂર્વ અભ્યાસમાં રહેલ રસ્વઈ છે એનો દીર્ઘ ઈકાર આદેશ થશે. બી ભ ત ને સ માં નાખી દઈએ, જોડી દઈએ, જોડાઈ જશે બી ભત સ અને પછી અંગ બની ગયું. બની ગયું પ્રત્યય છે જ. પ્રત્યય છે આપણી પાસે જ. જમા જોંતઃ સૂત્રથી અંત થઈ જશે. અંત થઈ જશે. ટીટ આત્મને પદનામ ટેરેથી અંતે થઈ જશે.
अंत कर दीजिए। तो गुणी सूत्र थी હવે થશે પરરૂપ એકરૂપ થશે આ પ્રત્યય છે અને અહીંયા પણ હા અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે બિભત સંત બિભત હા આપણે પિતાત્માને પદાનામ તેરે છે એટલે પહેલા જોડી દઈએ થઈ જશે એકવાર પાંચ ન છે આપણી પાસે એટલે એકવાર થઈ જશે અનુસ્વારસ્ય સં સંત કરી દઈએ તે કરી દઈએ એટલે આ સૂત્ર કેમ નાનો અનુસ્વાર કેમ થઈ ગયો પાછળ જલ પ્રત્યાહારમાંનો ત હોવાના કારણે એટલે ન કારણે મકારનો અનુસ્વાર થઈ જાય અને પછી અનુસ્વારસ્ય યહી પરસવર્ણ સવર્ણ એટલે બની જશે બી બિભત સંતે રૂપ આપણું બની ગયું શું અર્થ કરીશું ચિત્તકાર નિંદા કરવી ટીકા કરવી તે બધા નિંદા કરે છે તે બધા તે સાથે સાથે સંસ્કૃત લઈએ તો પણ સહતવ તે બધા નિંદા કરે છે વિભત સંતે તો ત્રણ રૂપ બની ગયા વિભત સતે વિભત સેતે અને વિભત સંતે આ રીતે રૂપ બની ગયા ઓકે આવીએ મધ્યમ પુરુષ એક વચન તરફ ધાતુ છે આપણો અનુનાસિક અનુદાત અનુનાસિક જગદીશભાઈ અવાજ નહીં આવતો સર ઓકે હા હવે ચાલુ છે હા ઉપદેશ અનુનાસિક થી અમનિહિત સંજ્ઞા થશે એટલે બદબદ થઈ જશે હલંત હા હલંત માન બદાન સાનભ્ય થી સન પ્રત્યય લાગશે બરાબર શબ્દ લાગશે
હલન સૂત્ર થી ન અને પની ઈજ સંજ્ઞા થશે. લસક વત્તા ઈજ સૂત્ર થી સની ઈજ સંજ્ઞા થશે. સંયંગો સૂત્ર થી દ્વિત્વ થશે એટલે બદ્ધ બદ્ધ થઈ જશે. સૂત્ર થી શની અંદર અબળી જતા સ આખો થઈ જશે. હજી એક અહીંયા બી કરી દઈએ એટલે સન્યત સૂત્ર થી સન્યત સૂત્ર રહી ગયું. બ ધ અને સ હવે એકાચો બસો ભસ સૂત્ર થી આપણે કરી દઈએ છીએ ધનો ત કરી દઈએ એટલે અહીંયા ભ અહીંયા બી અને પછી સ છે. ફરીથી માન બદ્ધ દાન સાનભ્ય સૂત્ર થી હસ્વઈ નો દીર્ઘ ઈ થશે. બરાબર છે. આવી પ્રત્યય તરફ આવી ખાસ છે ને આપણો પ્રત્યય પ્રત્યય છે આપણો ખાસ ખાસ ખાસસ્ય સૂત્ર થી સે થશે ને સે ખાસસ્ય સૂત્ર થી સે થશે. સે સીધો જોડી દઈએ નિબત થશે અને વિભત્સસે તો આ આપણે ચાર રૂપ બનાવી દીધા. આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવ્યું. ધાતુ છે આપણો બધ બ ધ અનુદાત અનુનાસિક. નરેશકુમાર હા સર હા ઉપદેશ અજ અનુનાસિક થી અમની ઈજ સંજ્ઞા થતા બધ ફલન થશે. સંયંગો થી પિત્ત થતા બધ બદ્ધ થશે. પછી અતો ગુણે થી સ એ આખો થઈ જશે, સ એ આમાં પડી જશે. ફલાદિ શેષ થી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થશે. સંન્યતઃ થી ધાતુને ઈકાર કરતા બિબત થશે, અશ્વ બિબત. પછી એકાચો થી બનો ઉભ થશે. પછી માન બદ્ધ દાન દીર્ઘ ઈકાર થતા દીર્ઘ બિભત્સ થશે. અંગ બની ગયું ખાસ આથામ પ્રત્યય આથામ. આથામ છે બરાબર છે. આ તો ગીત હતી ઈયતામ બરાબર ઈયતામ. પછી લોકો યળવલી થી યનો લોભ આત્મને પદાનામ તેરેથી ઈથે ઈથે.
અને આદ ગુણા હતી એથે આદ ગુણા હતી એથે એથે હવે એ જે છે એ સમાવ કરે છે સમા પડી જશે એ બરાબર છે એટલે બની જશે વિપત છે તે વિદીર્ઘ તે બે દ્વેષ કરતા હતા તમ પછી યુવામ તમે બે યુવામ વિભત્સે તે બે દ્વેષ બરાબર છે આવીએ મધ્યમ પુરુષ બહુવચન તરફ આવ્યો ધાતુ છે આપણો વ ધ અનુદાત અનુનાસિક ઓકે કર્માભાઈ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અમની ઈત સંજ્ઞ થતા બધ હલંત્યમ એ સૂત્રથી પ અને નનો લોપ લસક્વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા સ અને અ સંન્યંગો એ સૂત્રથી દ્વિત્વ થતા બદ બદ હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસ મરેલા દનો ધનો લોભ થતા બબદ અતો ગુણે હે એ સૂત્રથી સ અને અ પરરૂપ એક રૂપ થતા સ સંન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકાર થતા બીબદ સ્વધો એ સૂત્રથી બનો ભ એટલે બી ભ ધ ખરી ચ એ સૂત્રથી ધનો ત થતા પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકાર નો દીર્ઘ ઈકાર થતા બીબત્સ મૂળ પ્રત્યય છે દ્વમ તીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી દ્વે સીધું જોડવાનું જ થશે બિભત્સદ્વે યુયમ બિભત્સદ્વે તે બધા ટીકા કરે છે બિભત્સદ્વે 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 છ થઈ ગયા હા આમાં આ પ્રથમ અને બીજા પુરુષમાં પેલું બીજું રૂપ આ બિભત સેથે ન આવે સેતે અહીંયા તો દ્વે છે અતીત આત્મને પદાનામ તે એટલું સૂત્ર લાગશે બીજું કોઈ સૂત્ર લાગશે બોલો બીજા પુરુષમાં દ્વિવચન બીજો પુરુષ એટલે શું મધ્યમ પુરુષનો દ્વિવચન કે મધ્યમ સર એમાં ભૂલ છે આની અગાઉ બનાવ્યું ને એમાં આપણે ભૂલ કરી બરાબર એટલે મધ્યમ પુરુષ દ્વિવચન બરાબર બરાબર અહિયા થ હોવાને
પછી અહીંયા પણ ત નહીં આવે હા પણ ત નહીં આવે અને અહીંયા પણ ત નહીં આવે બધામાં તની જગ્યાએ થ આ તો પ્રથમ પુરુષે દ્વિવચન રૂપ બની ગયું એટલે અહીંયા થા અહીંયા પણ આ હવે બનશે વિભત એ થે બરાબર છે હવે બરાબર છે બરાબર છે અહીંયા તો વિભત સત્વે ઓકે ક્લિયર પછા રૂપ બન્યા વિભત સતે વિભત સેતે વિભત સંતે વિભત સસે વિભત સેથે અને વિભત સધ્વે ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ ધાતુ છે આપણો વ ધ અનુદાત અનુનાસિક પિના હા સર ઉપદેશે અચ અનુનાસિક ઇતિ અમને ઇતંગના થતા બદ માન બદ દાન સાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય તિ સન પ્રત્યે લાગશે અને કર્તરી શક્તિ સબ વિકરણ પ્રત્યે લાગશે સપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઇતંગના સ ની લક્ષક વત્તા દ્વિતીયથી ઇતંગના અને ન ની હલંત્યમ સૂત્રથી ઇતંગના થશે બરાબર સ અને અ છે એટલે બંને અતો ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે સંન્યંગોથી સન પ્રત્યે પરમ હોવાને કારણે ધાતુની દ્વિત્વ થતા બદ્ધ બદ્ધ થશે હલાદિહી શેષહતી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થતા બબદ સંન્યતથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકાના સ્થાને રસ્વઈનો આદેશ થતા બીબદ એકાચો બસો ભસ જસંતસ્ય સ્વથી બના સ્થાને ભનો આદેશ થશે ખરીચ સૂત્રથી ધના સ્થાને તનો આદેશ થશે પછી માન બદ દાન ચાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય થી પૂર્વ અભ્યાસમાં રહેલા હ્રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે બીભત્સ ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ ઈટમાં ટીટ આત્માને પદાનામ તેરેથી ઈટની ટી સંજ્ઞા થતા એત્વ થશે એટલે કે એ થશે અહમ વિભત્સે હું ટીકા કે નિંદા કરું છું ઓકે 10 મિનિટ ની વોર્નિંગ આવી ગઈ છે હવે બંને રૂપો સાથે લઈ લઈએ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન સાથે લઈ લઈએ છીએ તો ધાતુ છે આપણો બ ભ અનુદાત અનુનાસિક ભતિ ઉપદેશે અજ અનુનાસિક થી બધમાં અનુલોપ થશે પછી કર્તરી સપ લાગશે અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ એનાથી સન પ્રત્યય લાગશે કર્તરી સપ લાગશે હલંત્યમ સૂત્ર થી પની અને નની ઇત્સંજ્ઞા થશે અને લસકવત તદ્ધિતે થી સની ઇત્સંજ્ઞા થશે પછી સંન્યંગોહો સૂત્ર થી દ્વિત્વ થશે અને ઉગુણે સૂત્ર થી અસમ ભળી જશે પછી દ્વિત્વ થયા પછી પૂર્વ અભ્યાસમાં ધનો લોપ થશે એટલે બબધ પછી પરમાસ અન્યતઃ
सूत्र थी बीभद बीभद संज्ञा थी रस्व ई थसे पूर्व अभ्यास में रहे એટલે બી સાચો બસો ફસ જસંતસ્ય સૂત્ર થી બનો અરે બનો ભ થશે વિભ હ અને ફરી સૂત્ર થી ધનો ત થશે ધનો ત થશે બંત અને ભ આવ્યો અને બી આવ્યો અને પછી મહાન બદ્ધ દાન સાન ભ્યો મહાન બદ્ધ સં પદા નામ તેરે થી વહે અને મહી થઈ જશે ને તાત્માને પદા નામ તેરે થી વહે અને મહે થશે મહે થશે અંગ હલંત્યમ થી ઇતંગના થઈ જશે એટલે હવે અહીંયા શું થઈ જશે અ છે અને અહીંયા પણ અ છે અને અકહ સવર્ણે દીર્ઘ દીર્ઘ થશે એટલે વિભત્સા વહે અને વિભત્સા મહે સા વહે અને બની જશે બી સા મહે આવી રીતે રૂપ થશે અહમ પછી આવામ બિભત્સા વહે વયમ બિભત્સા મહે અમે બે નિંદા કરીએ છીએ નિંદા કરીએ છીએ આવું અર્થ તો યાદ કરી લઈએ પાંચમી છે બિભત્સતે બિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેથે વિભત્સત્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેથે વિભત્સત્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે જગદીશ જી સર સહસતે યુવાં વિભત્સેથે યુયમ વિભત્સત્વમ યુવાં વિભત્સત્વે અહં વિભત્સે વિભત્સત્વે અહં વિભત્સે આવાં વિભત્સા વહે વયમ વિભત્સા મહે નરેશ કુમાર હા સર વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેથે વિભત્સદ્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે કર્માભાઈ વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેથે વિભત્સદ્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે બરાબર છે પાયલ વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્ સેતે વિભત્સદ્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે દીના વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેથે વિભત્સદ્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે હતી વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સસે વિભત્સેતે વિભત્સં વિભત્સદ્વે વિભત્સે વિભત્સા વહે વિભત્સા મહે ગોવિંદ જી સર વિભત્સતે વિભત્સેતે વિભત્સંતે વિભત્સે સસે વિભત્સેથે વિભત્સદ્વે
बिबसे बिबसावहे बिबसामहे। बराबर छे। प्रवीण भाई ने अत्यारे नहीं बोलाड़िए, आज ज शुरुआत करी छे, पण आ रीते अमारे चाली रही छे। प्रवीण भाई, प्रवीण भाई हा साहेब सांभळू छू। बराबर, તમારો પરિચય, તમારો પરિચય બંધાવવાની, બંધાવવાની પરિચય આપો સાહેબ। હા હા, આ મારું નામ ડોક્ટર પરમાર પ્રવીણકુમાર અંછોડભાઈ, મારું મૂળ વતન જેઠલી તાલુકો સિદ્ધપુર। દેખાય છે સાહેબ? દેખાય છે, દેખાય છે, તમારો દેખાય છે, અવાજ આવે છે સર? મારો આવે છે, હા ઓકે। મારું નામ ડોક્ટર પરમાર પ્રવીણકુમાર અંછોડભાઈ, મારું વતન દેથલી તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। અત્યારે હું તાલાલા ગીરમાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે નોકરી કરું છું, અને રાઠવા સાહેબનો પ્રથમ એમફિલ નો વિદ્યાર્થી, અને પીએચડી પણ ત્યાં આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી જ પસાર કરી છે, અને રાઠવા સાહેબના સાનિધ્યમાં જ હું તૈયાર થયો છું। અને હમણાં વચ્ચે યુનિવર્સિટીમાં મુલાકાત લીધી, એટલે સાહેબે કહ્યું કે મારા લેક્ચર ચાલુ છે આ રીતે ભાઈ, એટલે તમે જોઈન થયો, એટલે થોડા વહીવટી કાર્યો અને સ્કૂલમાં અભ્યાસક્રમના કારણે જોઈન નતો થઈ ગયો, પણ કાલે ફોન કરીને સાહેબને કહ્યું, એટલે આજથી હું જોઈન થયો છું, એટલે આજ થોડો નવો નવો છું, એટલે થોડા પ્રશ્નો રહ્યા કારણ કે જોઈન કરવા માટે, અને છતાંય સાહેબના સાનિધ્યમાં યુનિવર્સિટીમાં ભણવાની બહુ મજા આવી। વેદાંત પણ સરે ભણાવ્યું, આજે પણ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ છે એ હજુ પણ ભૂલાતું નથી સર। સંભળાય છે સાહેબ? સંભળાય છે, સંભળાય છે, હા હા, બસ સર આટલું સર પર્યાપ્ત છે, અને તાલાલા ગીરમાં છું અત્યારે સર। ઓકે સર, હવે જે બીજો, હવે જે બીજો, કઈ ભાઈ તમારો સ્પીકર, કઈ ભાઈ તમારો સ્પીકર, સ્પીકર બંધ છે સર? ના ચાલુ છે, ચાલુ છે, હા ચાલુ છે સર, બંધ કરી દો। હવે જો ભગોરા ગોવિંદ છે એમએ માં છે, નિકેતા પીએચડી માં છે, જગદીશ મુનિયા પીએચડી છે, જગદીશ જિગીસા પરમાર એમએ માં છે, નરેશકુમાર પીએચડી માં છે, પરમાર કર્માભાઈ પીએચડી કરે પાયલ એમએ માં છે, પીના એમએ માં છે, અને પછી રૂમલીબેન રાઠવા એ પ્રોફેસર છે, અધ્યાપિકા છે, અને મારા મિસિસ છે। પ્રવીણભાઈને આ અમારા મિત્રોનો પરિચય કરાવી દીધો, એટલે આ રીતે અત્યારે 12માંથી 2માં હું છું, અને આ 270મું લેક્ચર પૂરું થાય છે અહીંયા। હવે પછી એક મિનિટ આપણે બચી છે, એટલે ફરી પાછું નવું નહીં લઈએ, પણ નવું આવતીકાલથી, એટલે લકાર જે છે આપણો જસ્તન ભૂતકાળ અનધ્યતને અંગ લકારને આપણે લઈશું, એટલે સાથે સાથે પ્રવીણભાઈ આ રીતે પ્રવાહ દરરોજ ચાલુ રાખજો, તો આમાં કંઈક ઉપજશે, નહીં તો ભલભલા 300માંથી આટલા બચ્યા છે।